વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો આજે આપણે સ્ટેપ ફિફ્ટીન એટલે કે મારો વર્ગખંડ માય ક્લાસરૂમ પેજ નંબર ફોર્ટી ફોર પર ભણીશું મિત્રો અહીંયા આપણને આપેલું છે ચિત્ર પરથી વર્ગખંડની ઓળખ આપતા વાક્યો વાંચો સમજો અને બોલો અહીંયા મિત્રો તમને ક્લાસરૂમનું ચિત્ર આપેલું છે ટીચર છે તે વિદ્યાર્થીઓને ભણાવે છે બ્લેકબોર્ડ છે સામે દિવાલમાં ઘડિયાળ છે ઉપર પંખો છે લેમ્પ છે ચાર્ટ પેપર છે આપણે સૌ પ્રથમ વાક્યો વાંચીએ ત્યારબાદ તેમાં આવતા આપણે સ્પેલિંગ નો મહાવરો કરીશું તો અહીંયા છે ધીઝ ઇઝ અ બોર્ડ ઇટ ઇઝ અ બ્લેક ત્યાર પછી This is a chair. It is a wooden chair. This is a chalk. It is a smooth. This is a book. It is a study book. Thereafter, this is a map. It is useful. This is a chart. It is colorful. This is a dustbin. It is red. This is a bag. It is mine. She is kalaben. સી ટીચ ઇઝ ઇંગ્લિશ ધીઝ ઇઝ માય ક્લાસરૂમ ઇટ ઇઝ બિગ ઇટ ઇઝ ક્લીન ઓલ આર હેપી ઇન માય ક્લાસરૂમ આવી રીતે મિત્રો માય ક્લાસરૂમનું આખે આખું વર્ણન છે તો હવે આ જ આપેલા વાક્યોને સમજવા માટે આપણે સૌ પ્રથમ આ ચેપ્ટરની અંદર આવતા સ્પેલિંગ ભણીશું ત્યાર પછી સ્પેલિંગ રેડી કરશું અને આપેલું સ્ટેપ છે તે આપણે સરળતાથી સમજી શકીશું તો બધા વિદ્યાર્થી મિત્રો મારી સાથે ફોર લાઇન બુક કાઢશે આશા રાખો છો કે બધા મિત્રોએ મારી સાથે ફોર લાઇન બુક કાઢી હશે તો આપણે ફર્સ્ટ ઉપર હાસ્યામાં લખીશું સ્ટેપ ફિફ્ટીન ત્યાર પછી સ્ટેપનું વર્ગખંડ ત્યાર પછી ન્યૂ વર્ડ લખીશું એટલે કે ન્યૂ વર્ડ એટલે કે નવા શબ્દો આ સ્ટેપની અંદર આવતા નવા શબ્દો આપણે ભણવાના છે તો આપણે અહીંયા લખીશું ન્યુ વર્ડ્સ અને લાઇન બનાવશું તમે પણ મારી સાથે લાઇન બનાવજો આ રીતે મિત્રો મેં બે લાઇન બનાવી છે જેથી કરીને ત્રણ બોક્સ તૈયાર છે તો અહીંયા આપણે વન નંબર આપીશું અને ફર્સ્ટ સ્પેલિંગ લખીશું ધીઝ ટી એચ આઈ એસ ધીઝ એટલે આ આપણે આ સ્પેલિંગ અગાઉ ભણી ગયેલા છીએ અને આ સ્પેલિંગ ઉપરથી વાક્ય બનાવતા પણ શીખેલા ત્યાર પછી જોઈએ તો બોર્ડ બી ઓ એ આર ડી બોર્ડ એટલે પાટીઓ ત્યાર પછી નંબર થ્રી વુડન ચેર તો આપણે લખીશું સ્પેલિંગ વુડન ચેર એટલે લાકડાની ખુરશી વુડન એટલે લાકડાનું અને ચેર એટલે ખુરશી ત્યાર પછી નંબર ફોર સ્મૂથ તો આપણે સ્પેલિંગ લખીશું એસ એમ ડબલ ઓ ટી એચ સ્મૂથ એટલે નરમ નંબર ફાઈવ સ્ટડી બુક એસટીયુ ડી વાય બીડબલ ઓ કે સ્ટડી બુક એટલે તો કે ભણવાનું પુસ્તક ત્યાર પછી આગળ જોઈએ તો નંબર સિક્સ મેપ एम यू ए पी सावजी मे पेटले नक्शो ત્યાર પછી નંબર 7 useful u s e f u l useful એટલે ઉપયોગી ત્યાર પછી नंबर एट जो तो कलरफुल सी ओ एलओ यू आर एफ यू एल कलरफुल एट रंगीन त्यार नंबर पर डस्टबीन तो लखीए स्पेलिंग डी यू एस टी बी आई एन ડસ્ટબિન એટલે કચરા પેટી ત્યાર પછી માઇન એમ આઈ એન ઇ માઇન એટલે મારુ ત્યાર પછી ઇલેવન નંબર ઉપર આવશે બી બરાબર છે તો આપણે લખીશું બી આઈ જી બીગ એટલે મોટો ત્યાર પછીનો સ્પેલિંગ એટલે કે નંબર ટ્વેલ્વ નંબર ટ્વેલ્વ ઉપર આવશે ક્લીન સી એલ ઇ એન ક્લીન એટલે ચોખ્ખું त्यार् नंबर थर्टीन ओल ए डबल एल ओल एट बधा त्यारंबर फोर्टीन हैप्पी ए डबल पी हैप्पी एट खुश નંબર ફિફ્ટીન માય એમ વાય માય એટલે મારું મારી કે મારું ત્યાર પછી આવશે ચોક સી એચ એલ કે ચોક એટલે ચોક 17 नंबर चार्ट C A R T चार्ट એટલે માહિતી ચિત્ર ક્લાસરૂમ નંબર 18 C L A S S R O O M

ભાષાંતર કરીશું હવે મિત્રો જે તમને સ્ટેપબુક વાક્ય આપેલા છે તે વાક્ય આપણે એક પછી એક જોતા જઈશું અને તેનું ભાષાંતર લખતા જઈશું તો ફર્સ્ટ આપેલું છે ધીઝ ઇઝ અ બોર્ડ આ વાક્ય આપણે આપણી ફોરલાઈન બુકમાં લખશું અને નીચે તેનું ભાષાંતર લખશું સામે મિત્રો તમે બુક છે તે ખુલ્લી રાખજો જેથી તમને વધારે અનુકૂળતા રહે તો પહેલું વાક્ય આપણને અહીંયા આપેલું છે ધીઝ ઇઝ અ બોર્ડ તો આપણે અહીંયા લખીશું બોર્ડ આ પ્રમાણે તમારે પણ ફોરલાઇન બુકમાં વાક્ય લખવાનું છે પછી એનું ભાષાંતર જોઈએ તો મિત્રો ધીઝ એટલે આ ઇઝ એટલે છે અને બોર્ડ એટલે પાટિયું તો આપણે અહીંયા લખી શકીએ આ પાટ્યુ છે ત્યાર પછી બીજું વાક્ય આપણી સ્ટેપ બુકમાં આપેલું છે તમે જોઈ શકો છો સ્ટેપ બુકની અંદર ઇટ ઇઝ બ્લેક તો આપણે અહીંયા લખીશું ઈટ ઇઝ આજ ભાષાંતર જોઈએ તો મિત્રો ઇટ એટલે ઈઝ એટલે છે અને બ્લેક એટલે તો આપણે લખી શકીએ તે કાળું છે ત્યાર પછી આપણે આપણી બુકમાં વાક્ય આપેલું છે ધીઝ ઇઝ અ ચેર તો આ જ વાક્ય આપણે અહીંયા લખશું ભાષાંતર જોઈએ તો ભાષાંતર કરીને લખશું ધીઝ એટલે આ ઈઝ એટલે છે ચેર એટલે ખુરશી તો આપણે લખી શકીએ આ ખુરશી છે જો મિત્રો તમે સ્પેલિંગ રેડી કરેલા હશે તો તમને ભાષાંતર કરવામાં ખૂબ જ અનુકૂળતા રહેશે ત્યાર પછી બુકની અંદર વાક્ય આપેલું છે ઇટ ઇઝ અ વુડન ચેર બરાબર છે તો નંબર ફોર કરીને આપણે લખશું ઈટ ઇઝ અ વુડન ચેર તો વુડન ચેરનો અહીંયા આપણે સ્પેલિંગ લખશું આ જ વાક્યનું આપણે ભાષાંતર જોઈએ તો ઇટ એટલે તે ઇઝ એટલે છે વુડન ચેર એટલે લાકડાની ખુરશી તો આપણે વાક્ય લખી શકીએ તે લાકડાની ખુરશી છે ત્યાર પછી નંબર પાંચ સ્ટેપબુકની અંદર વાક્ય છે ધીઝ ઇઝ અ ચોક આપણે અહીંયા લખીશું સેમ એજ એજ વાક્ય લખીશું ચોક જોઈએ તો એટલે આ ઇઝ એટલે છે અને ચોક એટલે ચોક તો આપણે લખી શકીએ આ ચોક છે ત્યાર પછી નંબર સિક્સ વાક્ય છે ઇટ ઇઝ સ્મૂથ લખીએ જોઈએ તો ઈટ એટલે તે ઇઝ એટલે છે અને સ્મૂથ એટલે નરમ તો તે નરમ છે ત્યાર પછી નંબર સેવન સ્ટેપ બુકની અંદર વાક્ય છે ધીઝ ઇઝ અ બુક તો આપણે અહીંયા લખીશું ઇઝ અ બુક ભાષાંતર જોઈએ ધીઝ એટલે આ ઈઝ એટલે છે અને બુક એટલે પુસ્તક તો આપણે લખી શકીએ આ પુસ્તક છે તમે પણ મારી હારે જ ભાષાંતર લખજો જેથી કરીને તમને સમજાઈ જાય ત્યાર પછી સ્ટેપ ની અંદર વાક્ય આપેલું છે મિત્રો ઇટ ઇઝ અ સ્ટડી બુક તમે જોઈ શકો છો સ્ટેપ બુકની અંદર વાક્ય આપેલું છે ઇટ ઇઝ અ સ્ટડી બુક તો આપણે અહીંયા એટ નંબરની અંદર લખીશું ઈટ ઇઝ સ્ટડી બુક તો ભાષાંતર આપણે લખીશું ઈટ એટલે તે સ્ટડી બુક એટલે ભણવાનું પુસ્તક તો આપણે લખી શકીએ તે ભણવાનું પુસ્તક છે ત્યાર પછી મિત્રો આપણને સ્ટેપ બુકની અંદર વાક્ય આપેલું છે ધીઝ ઇઝ અ મેપ બરાબર છે તો આપણે અહીંયા નાઇન નંબરની અંદર લખીશું ધીઝ ઇઝ અ મેપ આજ વાક્યનું ભાષાંતર જોઈએ તો આ વાક્યનું ભાષાંતર જોઈએ તો મિત્રો ધીઝ એટલે આ ઈઝ એટલે છે અને મેપ એટલે નકશો તો આપણે લખી શકીએ આ નકશો છે ત્યાર પછી મિત્રો આપણે સ્ટેપ બુક ની અંદર વાક્ય આપેલું છે ઇટ ઇઝ યુઝફુલ યુઝફુલ ભાષાંતર જોઈએ તો મિત્રો ઈટ એટલે તે ઇઝ એટલે છે અને યુઝફુલ એટલે ઉપયોગી તો આપણે લખી શકીએ તે ઉપયોગી છે ત્યાર પછી નંબર ઇલેવન જોઈએ તો સ્ટેપબુકની અંદર મિત્રો વાક્યો આપેલું છે ધીઝ ઇઝ અ ચાર્ટ બરાબર છે આપણે અહીંયા લખીશું ધીસ ઇઝ અ ચાર્ટ ભાષાંતર જોઈએ મિત્રો ધીઝ એટલે આ ઈઝ એટલે છે ચાર્ટ એટલે માહિતી ચિત્ર તો આપણે અહીંયા લખી શકીએ આ માહિતી ચિત્ર છે ત્યાર પછી મિત્રો આપણે સ્ટેટ બુકની અંદર વાક્ય આપેલું છે ઇટ ઇઝ કલરફુલ આપણે અહીંયા લખીશું ઇટ ઇઝ કલરફુલ તો ભાષાંતર જોઈએ તો મિત્રો ઇટ એટલે તે ઇઝ એટલે છે કલરફુલ એટલે રંગીન તો આપણે લખી શકીએ તે રંગીન છે ત્યાર પછી થર્ટીન નંબર થર્ટીન નંબર ઉપર આવશે ધીઝ ઇઝ અ ડસ્ટબીન તો આપણે સેમ એઝ એ જ વાક્ય અહીંયા લખીશું ધીઝ ઇઝ ડસ્ટબીન બરાબર છે તો આ વાક્યનું આપણે ભાષાંતર જોઈએ તો મિત્રો ધીઝ એટલે આ એટલે છે ડસ્ટબિન એટલે કચરાપેટી તો આ કચરાપેટી છે ત્યાર પછી નંબર પેટી આવશે ઈટ ઇઝ રેડ ઈટ ઇઝ રેડ તો ભાષાંતર જોઈએ મિત્રો ઈટ એટલે

ફોર્ટીનથી આગળ કન્ટિન્યુ કરીશું બરાબર છે મિત્રો ત્યાં સુધીમાં તમારે બધા જ સ્પેલિંગ બે વખત લખી અને રેડી કરવાના રહેશે તો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર વંદે માત્ર